sentimos que lleva a mover la cabeza y empezamos como es, como es. તો સ્વાગત છે મિત્રો આજના આપણા એક નવા વિડીયોની અંદર. આજે આપણે શીખીશું કે રોટેશન રેક કઈ રીતે મારી શકાય. તો વિડીયોમાં બન્યા રહો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો નીચે આવેલા લાલ કલરના બટનને પ્રેસ કરી દો અને બાજુમાં આવતા બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો હવે કાંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર જઈએ ટ્રેનિંગ ગ્રાઉન્ડની અંદર. તો સૌ પ્રથમ વાત કરીએ કે તમારી મોબાઈલની સેન્સિટિવિટી. તમારે મોબાઈલની સેન્સિટિવિટી બધી શો કરી દેવાની છે. જનરલ શો, રેડ ડોટ શો, 2x, 4x, સ્નાઈપર એમો અને પ્રીલુક બધું શો કરી દેવાનું જ છે. તો રોટેશન ડ્રેક મારતી વખતે તમારે તમારા ફાયર બટનને થોડુંક એવું નીચેની તરફ ડ્રેક કરીને ઉપર ડ્રેક કરી દેવાનું છે, સાચાની નીચેની જેમ. જો તમે સીધે સીધો ડ્રેક કરશો તો ઘણીવાર એવું બને છે કે એનિમીની બોડી ઉપર આપણો એમ લોક થઈ જાય છે, એટલે ઉપર ડ્રેક થતો જ નથી. એટલે તમારે રોટેશન ટાઈપનો જ ડ્રેક મારવાનો હોય આ જ રીતે, તો વન ટેપ લાગવાના ચાન્સ બહુ વધી જાય છે. અને રોટેશન ડ્રેક મારવું એકદમ ઇઝી છે. ફાયર બટનને થોડુંક નીચે તરફ લઈ જવાનું અને ફાયર કરી દેવાનું હોય ટૂંકમાં તમારે ઉપરની સાઈડ. સીધું તમે જે રીતના પહેલાં ફાયર કરતા હતા એ જ રીતે સહેજ એવું નીચેની તરફ ખેંચવાનું હોય અને ઉપર છોડી દેવાનું હોય. છે બધા મોટા મોટા યુટ્યુબર છે કે પાગલ M10 અને રિસ્ટાર, એ આ જ પ્રકારની ટ્રીકનો ઉપયોગ કરે છે. એમની વિડીયો ક્લિપ તમે જોઈ શકો છો. અને એક બીજી વાત કે તમારે દરેક શોટની અંદર તો વન ટેપ લાગશે નહીં, તમારે પ્રેક્ટિસ કરવી પડશે. મારે પણ જુઓ તમે જોઈ શકો છો કે દરેક શોટમાં નહીં લાગતો, પ્રેક્ટિસ કરશો એટલે અવશ્ય લાગશે. પ્રેક્ટિસથી જ તમે અવ્વલ બની શકો આ ટ્રીકની અંદર. તો ઓકે ને, જાઓ ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં અને આ વન ટેપ મારવાની ટ્રીકને ટ્રાય કરો અને કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમને પસંદ આવી કે નહીં. તો મળીએ નવા વિડીયોની અંદર. બાય બાય.